એક વિદેશી ફળ માનવામાં આવતા ફળની હવે બનાસકાંઠા જિલ્લા જેવા પછાત જિલ્લામાં પણ ખેતી થવા માંડી છે. અમીરગઢ તાલુકાના ડુંગરપુરા ગામના એક પ્રગતિશીલ ખેડૂતે આ ખેતીની શરૂઆત કરી છે. તમે કદાચ ડ્રેગન ફ્રૂટનું નામ તો સાંભળ્યું હશે. નામ સાંભળતા જાણે કોઈ પ્રાણીનું નામ હોય એવું લાગે છે, પણ એવું બિલકુલ નથી. ડ્રેગન ફ્રૂટ એક ફળનું નામ છે અને તે આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ડ્રેગનનું ફ્રૂટ દેખાવે ગુલાબી રંગનું અને અંદરથી ગ્રે રંગનું હોય છે. ખાસ કરીને અમદાવાદ જેવા મોટા શહેરોમાં આવેલા મોલમાં ડ્રેગન ફ્રૂટ જોવા મળતા હોય છે, કારણ કે આ ફળની કિંમત 1 કિલોના 200 રૂપિયા જેટલી છે. અને હવે ડ્રેગન ફ્રૂટની ખેતી છેવાડાના તાલુકાના પ્રગતિશીલ ખેડૂતો પણ કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આવેલ ડુંગરપુરા ગામના કશ્યપ પટેલ નામના યુવાન ખેડૂતે ખેતીમાં કંઈક નવું કરવાની જિજ્ઞાસા સાથે પ્રથમવાર ડ્રેગન ફ્રૂટની ખેતી કરી રહ્યા છે. છેલ્લા 1 વર્ષથી કશ્યપભાઈ ડ્રેગન ફ્રૂટની ખેતી કરી રહ્યા છે. આમ તો ડ્રેગન ફ્રૂટની ખેતી ખૂબ જ ખર્ચાળ કહેવાય છે, પણ એક વખત ખર્ચા કર્યા પછી 20 વર્ષ સુધી આવક મેળવી શકાય છે. કશ્યપભાઈ પટેલ અત્યારે તેમના ખેતરમાંથી 4-5 લાખનો ખર્ચ કરી આ ખેતીની શરૂઆત કરી છે અને આગામી 25 વર્ષ સુધી તેનું ઉત્પાદન મેળવી શકશે તેવું કશ્યપભાઈ પટેલનું માનવું છે. ડ્રેગન ફ્રૂટની ખેતી કરેલી છે અને છેલ્લા 12 મહિનાથી એટલે 1 વર્ષથી આ ખેતી અમે શરૂ કરેલી. બાગાયત પાક કરવાનો વિચારણાથી અમે ફર્યા તો આંબા છે કે દાડમ છે એના વિશે અમે જાણ્યું, જોયું અને છેવટે પછી ડ્રેગન ફ્રૂટની માહિતી મળી તો અમે ડ્રેગન ફ્રૂટ કરવાનો વિચાર કરેલો. અને આ ડ્રેગન ફ્રૂટમાં શરૂઆતે એકરે 5 લાખથી 6 લાખ રૂપિયાનો ખર્ચો છે. એ એકરનો 5 લાખ ખર્ચા કર્યા પછી, વાવેતર કર્યા પછી મેન્ટેનન્સ ખર્ચ આપણે જે કહીએ દવા ખાતરનો, કે એ એકદમ શૂન્ય છે, એકદમ ઝીરો ખર્ચ છે. એટલે અત્યારે સારામાં સારી ક્રોપ અને ખેતી કહીએ તો ડ્રેગન સિવાય બીજી હું તો જાણું છું ત્યાં સુધી લાગતી નથી મને. અને એકવારનો ખર્ચો અને 20-25 વર્ષ સુધીની આવક લેવી હોય તો ડ્રેગન જેવી એકેય વસ્તુ નથી. અત્યારે ઘણી વાર ખેડૂતો કુદરતી આફતોનો સામનો કરે અને ઘણી મહેનત કરવા છતાં પણ એને આર્થિક કશું નથી આવતું, તો આજના ખેડૂતોને શું સંદેશ આપવાનો? જો આનામાં અમે છેલ્લા 1 વર્ષથી આ ખેતી કરી રહ્યા છીએ અને બીજા લોકોનું અમે જોયું છે ફાર્મ, તો એમાં કુદરતી આફતના ડર રૂપે એકદમ 0% આપણે કહી શકીએ કે વાવાઝોડું છે કે વરસાદ, એનો એકદમ 0% ડર છે. કારણ કે કોઈ કુદરતી આફત આને નડતી નથી અને આનું ફ્રૂટિંગ ટાઈમ છે એ બી ચોમાસાની અંદર છે, એટલે જેટલો વરસાદ થાય છે એટલો આના માટે એકદમ સારામાં સારો વાતાવરણ ગણાય છે ચોમાસું. એટલે 6-6 મહિનાથી લગાવીને 11મા મહિના સુધી આનું ફ્રૂટિંગ સ્ટેજ છે, તો 6 મહિના સુધીની આવક કન્ટિન્યુઅસ ખેડૂતને મળી રહી છે આ પાકમાં. પાણી આ ક્રોપની અંદર એકદમ નહિવત ઓછું જોઈએ છે. મેં મારા ખેતરની અંદર 1 મહિના સુધી પણ એક ખેંચ આપેલી છે, છતાં બી પાકને કોઈ નુકસાન કે ખેંચ લાગી નથી. એટલે પાણી એકદમ ઓછું જોઈએ છે. ગમે તેવું પાણી ચાલે છે, મોળું હોય, મીઠું હોય, ખારું હોય, જમીન ગમે તેવા પ્રકારની ચાલે છે, રેતાળ, કાળી, કાંકરાવાળી, ગમે તેવી ખેતી, ગમે તેવી જમીન આ પાક માટે એકદમ અનુકૂળ છે. મહત્વની વાત તો એ છે કે આ ખેતીને કોઈ રાસાયણિક ખાતર, દવા કે અન્ય કોઈ માવજત કરવાની જરૂર નથી અને ખાસ કરીને આ ખેતીમાં મહિનામાં 1 વાર પિયત કરીએ તો પણ ચાલે છે. એટલે ચોક્કસ કહી શકાય કે જે વિસ્તારમાં પાણી બિલકુલ નહિવત પ્રમાણમાં છે તે વિસ્તારના ખેડૂતો પણ ડ્રેગન ફ્રૂટની ખેતી સરળતાથી કરી શકે છે. તેથી અમીરગઢ તાલુકાના જે સક્ષમ ખેડૂતો છે તેમને પણ આ ડુંગરપુરાના યુવા ખેડૂત કશ્યપભાઈ પટેલ બીજા ખેડૂતોની પણ આ ખેતી કરવી જોઈએ, કારણ કે આ ખેતીમાં એક જ વખત ખર્ચ કર્યા પછી ઓછી મહેનતમાં લાંબા સમય સુધી તેનું ઉત્પાદન મેળવી શકાય છે.